હેલો ગુજરાતી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણા છેલ્લા ગેમિંગ વિડીયોમાં. જે હા ગાઈઝ, મારી પાસે આ એક ટ્રીક રેકોર્ડ કરેલી હતી, એટલા માટે મને થયું કે ચલો આ ટ્રીક તમને જણાવી દઉં. ઓકે ને, તો આ ટ્રીકને કરવા માટે સિમ્પલી તમારે ક્લોક ટાવરમાં આવતું રહેવાનું, અને અહીંયા તમે જોઈ શકો છો કંઈક આ રીતે આ જગ્યા ઉપર એક ગ્લોલને સેટ કરી દેવાનું. ઓકે ને, અને ગ્લોવલ સેટ કર્યા પછી અહીંયા ઉપર આવતું રહેવાનું, અને ઉપર આવીને તમારે તમારી રીતે આ જે તમને મતલબ જે બાજુનું ઘર છે એ ઘરની છત ઉપર જાય ને એ રીતે ગ્લોવલ સેટ કરી દેવાના છે, લાઈક આ રીતે. ઓકે ને, તો મિત્રો આ રીતે તમારે ત્રણ ગ્લોવલ સેટ કરી દેવાના છે, અને ગ્લોવલ ઉપરથી તમારે ઘરની ઉપર જતું રહેવાનું છે. અને હા, આઈ થિંક આ આપણો લાસ્ટ વિડીયો હશે ગેમિંગનો, કારણ કે તમને બધાને ખબર છે અત્યારે ગેમિંગમાં થોડો પણ સપોર્ટ નથી મળતો. ઓકે ને, તો જો આ આપણા વિડીયોમાં આ વિડીયોમાં સપોર્ટ નહીં મળે તો હવેથી આપણે ગેમિંગ નહીં કરીએ અને કંઈક નવું કરીએ, જેમ કે આપણે આપણી બીજી ચેનલ ઉપર કરીએ છીએ એ રીતે. તો ગાઈઝ, એ તો આપણે આગળ વાત કરીશું. બાકી અહીંયા તમારે આ રીતે આ ઘરની ઉપર સૂઈ જવાનું, ત્યાર પછી ડેટાને ઓફ કરી દેવાના, અને ડેટા ઓફ કર્યા પછી હવે તમારે રાહ જોવાની છે તમારું પિંગ 999 પ્લસ થાય તેની, અથવા તો યાર 700-800 પિંગ થાય ને ત્યારે તમારે આ રીતે ત્યાંથી નીચે આવતું રહેવાનું, લાઈક દોડવા લાગવાનું. ઓકે ને, આ ફેક્ટરી સાઈડ જે રીતે હું જાઉં છું એ રીતે, મતલબ એ બાજુની સાઈડ તમારે જતું રહેવાનું. અને આ આપણો ગેમિંગનો લાસ્ટ વિડીયો થવાનો છે, તો પ્લીઝ આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, અને બને એટલી લાઈક વધારે કરજો. જો યાર આમાં સારો એવો સપોર્ટ મળશે તો આપણે ગેમિંગને જ કન્ટિન્યુ રાખશું. બાકી યાર હવે મને ખુદને ગેમિંગમાં ઇન્ટરેસ્ટ નથી રહ્યો, એટલા માટે હું આપણી જે બીજી ચેનલ છે ને એમાં હું આ રીતે લાઈક આવા કોન્ટેન્ટ અપલોડ કરું છું. અને એ વિડીયો તમે ના જોયો હોય તો જોઈ લેજો, બાકી તમે જોઈ શકો છો. આટલા દૂર આવો ને ફેક્ટરી જેટલા, પછી તમારે ડેટાને ઓન કરી લેવાના, અને ઓન કર્યા પછી તમારે કન્ટિન્યુ આ રીતે દોડતું જ રહેવાનું છે, મતલબ ઊભું નથી રહેવાનું. ઓકે ને, અને હા, ઓલા વિડીયોની લિંક તમને આ વિડીયોના કોમેન્ટમાં જોવા મળી જશે, તો એ વિડીયોને જોઈ લેજો. અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો જ્યારે તમારું પિંગ નોર્મલ થશે એટલે આ રીતે તમે આ ઘરની અંદર આવી જશો. અહીંયા તમે થોડાક એવા બહાર દેખાશો, પણ અહીંયા હવે તમે જોઈ શકો છો પૂરેપૂરા અંદર આવી જશો. ઓકે ને, તો આટલા અંદર આવ્યા પછી હવે તમારે શું કરવાનું, આ જે જોયસ્ટિક છે ને જોયસ્ટિકની મદદથી અથવા તો રનના બટન ઉપર ક્લિક કરવાનું. ઓકે ને, તમે એના ઉપર ક્લિક કરશો અથવા તો જમ્પના બટન ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતે આ ઘરની અંદર આવી જશો. અને અંદર આવ્યા પછી અહીંયા હવે તમે એકદમ ઓપી રીતે રેન્ક પુશ કરી શકો છો. અને ક્લોક ટાવરની તો તમને બધાને ખબર છે કે અહીંયા ઘણી વખત લાસ્ટ ઝોન પણ બનતો હોય છે, અને અહીંયા રહીને તમે નીચેના કોઈ પણ એનિમી આવે છે તો એના ઉપર પણ તમારું ધ્યાન રાખી શકો છો. એટલે યાર તમે એનિમી ઉપર ધ્યાન રાખી શકો છો. અને આ જે ટ્રીક છે, આ ટ્રીકની હજુ તો કોઈને નથી ખબર, પણ તમે તમારા ફ્રેન્ડ તમારી સાથે હોય ને ત્યારે આ ટ્રીક કરજો, અને એને પૂરેપૂરા સરપ્રાઈઝ કરજો. હા, અહીંયાથી બહાર નીકળવું પણ સાવ સિમ્પલ છે, જેમ કે તમે જોઈ શકો છો આ બાજુની સાઈડ અથવા તો ગમે તે બાજુની સાઈડ આ રીતે આવશો ને તો તમે આરામથી બહાર પણ આવી જશો. તો ચાલો ગુજરાતી મિત્રો, આજના વિડીયોમાં એક જ ટ્રીક હતી મારી પાસે જે રેકોર્ડ કરેલી હતી ઘણા દિવસો પહેલાની, બટ અત્યારે અપલોડ કરું છું. અને બાકી ચલો, થેન્ક્સ ફોર વોચિંગ.